नमस्कार दर्शक मित्रों, टू ध पॉइंट कार्यक्रम में आपनु स्वागत है। दर्शक मित्रों, आप जाणो छो कि टू ध पॉइंट कार्यक्रम होय एटले रोजे रोज नवा नवा विषय पर नवा नवा सब्जेक्ट पर आ कार्यक्रम में चर्चा विचारणा करवामां आवती होय छे। आजे वर्ल्ड हेन्ड हाइजेनिक डे छे, विश्व हाथ स्वच्छता दिवस की खास उजवणी करवामां आवती होय छे, मनावामां आवतो होय छे। परंतु आ दिवसनुं महत्व शुं छे? बाळपणथी ने अत्यार सुधी आपणने एवुं कहेवामां आव्युं छे के जम्या पहला हाथ धोवा एटला माटे जरूरी छे, कारण के बेक्टेरिया तमारा शरीरनी अंदर प्रवेशी न शके। परंतु भागदौड़ भरी जिंदगी छे, लोकोने तंदुरस्तीनो क्यांक ख्याल रहेतो नथी। परंतु तमे जुओ के ऑफिसमां काम करता करता आंगळीना टेरवे, मानो के तमे लैपटॉप यूज करता होय, मोबाइल यूज करता होय, के पछी पीसी कॉम्प्यूटर यूज करता होय, ए ज्यारे यूज करता करता तमे क्यांक नास्तो करी लेता होय छे, ने पछी ए नास्तो ज्यारे करो छो एटले शरीरमां ए बेक्टेरिया होय छे, अंदर प्रवेश करता होय छे, ने एना कारणे क्यांक ने क्यांक रोग थता होय छे। आवुं थवा पाछळना महत्वना कारणो शुं छे, अने साथे ज हाथ धोवानी प्रॉपर रीत शुं छे? आपणे वारंवार ज्यारे हाथ धोवानुं कहेवामां आवतुं होय छे, परंतु वारंवार ज्यारे हाथ धोवा होय तो एनी प्रॉपर रीत शुं छे? एनी तमाम चर्चा करीशुं, ने चर्चा करवा माटे डॉक्टर અંશુલ વર્મન જોડ્યા છે, એમડી ડીએનબી ડર્મેટોલોજીસ્ટ, આપનું સ્વાગત છે। साथ ही वैद्य राजेश ठक्कर जोड़ाया है, आयुर्वेद निष्णात, आपनु पण निर्माण न्यूज में स्वागत है। डॉक्टर અંશુલ, महत्वपूर्ण बाबत ये है कि तमे जुओ के भागदौड़ भरी जिंदगी से लोगों ने तंदुरस्ती नो क्या ख्याल रहते नहीं, परंतु तमे जुओ के बाळपण थी एवं कहेवामां आवे कि जम्या पहला हाथ धोवा जरूरी है। कारण के तमे हाथ नहीं धोवो तो तमे ज्यारे खोराक आरोगशो तो एमां रहेला जे बेक्टेरिया छे ए शरीरनी अंदर क्यांक ने क्यांक प्रवेश करे छे। परंतु आजनी लाइफस्टाइलमां, आजनी जनरेशनमां आवी कोईने परवाद नथी, शुं कहेशो? वर्ल्ड हेन्ड हाइजीन डे छे, एटले हाथनी स्वच्छता विशे आपणे वातो करी रह्या छीए। हुं डॉक्टर અંશુલ વર્મન એ કહેવા માંગીશ કે જમતા પહેલા હાથ ધોવા બહુ જ જરૂરી છે। તમે બેક્ટેરિયા માટે વાત કરી, પણ આજના જમાનામાં આપણે વાયરલ ઇન્ફેક્શન બી જોઈએ, એ બી આપણે બહુ ધ્યાનમાં રાખવાની જરૂર છે કે એ બી આપણે આપણા શરીરમાં અંદર વાયરસ ના પ્રવેશે, અને આપણા હાથોથી કે આપણા તરફથી બીજા કોઈને એ ઇન્ફેક્શન ના લાગે, એના માટે હાથની સ્વચ્છતા બહુ જ જરૂરી છે। સ્વચ્છતા બહુ જરૂરી છે, કારણ કે જે પ્રમાણે મહત્વની બાબત કહી શકાય, કારણ કે હાથ જોવા એટલા માટે જરૂરી છે કારણ કે બેક્ટેરિયા એમાં હોય છે, એ ક્યાંક ને ક્યાંક ખોરાક આરોગતી વખતે શરીરની અંદર પ્રવેશ કરતા હોય છે। વૈદ્ય રાજેશ ઠક્કર, મહત્વપૂર્ણ બાબત એ છે કે જ્યારે વિશ્વ હાથ સ્વચ્છતા દિવસ હોય, પહેલાં તો એ જણાવો કે હાલની તબક્કામાં, હાલની જનરેશનમાં, હાલની લાઇફસ્ટાઇલમાં હાથની સ્વચ્છતા કેટલી જરૂરી, શું માનો છો આપ? ચોક્કસ, હેન્ડ હાઇજીન ડે ની નિમિત્તે આપણે બધા અવેર થઈએ માટે નિર્માણ નિયોજે સરસ કાર્યક્રમ એક વિચાર્યો છે। હું ખાસ વાત કરું તો કોરોનાએ આપણને એક સોશિયલ એટિકેટ સરસ મજાનું શીખવાડી દીધું। બધા જ તમે ત્યાં થૂકવું નહીં, એકબીજાની સાથે વાતચીત કરતી વખતે છીંક ખાવી હોય તો હંમેશા સાઈડ પરથી છીંક ખાવી જોઈએ, ભલે કોરોના જતો રહ્યો, પણ એક આપણને સામાજિક રીતે જીવન જીવવાની, એકબીજાના રિસ્પેક્ટ આપવાની, અને એ જે છે ને એ સરસ શીખવાડી દીધું। એટલે એને અનુલક્ષીને હું ખાસ કહીશ કે આપણે એક સોશિયલી બહુ મોટા ચેન્જનો એક્સેપ્ટ કરી લીધો। હેન્ડ હાઇજીનમાં ખાસ એવું છે કે હું કહેવા માંગુ છું કે ઇન્ફેક્શન જે છે ને એ ફેલાવાનું બહુ મોટું જે છે એ મીડિયમ આપણો હાથ છે, હાથની સરફેસ। એટલા માટે કે ખાલી આપણે ખાવાનું છે એવું નહીં, તમે જોજો ઘણા લોકોની પ્રકૃતિ કેવી હોય કે બેઠા હોય અને નાક ઉપર થોડું હાથ ફેરવશે, ક્યારેક આંખો મસળશે, એટલે આ બધું હોય તો કોઈ પણ એ હાથ અગર ઇન્ફેક્ટેડ છે તો એ આંખની અંદર ઇન્ફેક્શન લાગવા માટે, નાકની અંદર ઇન્ફેક્શન લાગવા માટે, મોઢામાં જાય છે તો એ વસ્તુનું ઇન્ફેક્શન લાગવા માટેનું એક મીડિયમ છે। તો આપણે હેન્ડ હાઇજીન, આપણા હાથને હંમેશા સ્વચ્છ રાખવા બહુ જ જરૂરી છે, કેમ કે એ જ મીડિયેટર છે। મીડિયેટર હશે તો એ સ્વચ્છ નહીં હોય તો પછી આપણે ઇન્ફેક્શનનો ભોગ બની શકીએ છીએ। એટલે આપણે આ બહુ જ કાળજી રાખવાની છે। અને આયુર્વેદની વાત કરું તો આયુર્વેદમાં તો ખાસ કીધું છે કે જ્યારે વ્યક્તિ બહાર પ્રવાસ કરીને પછી ઘરમાં જ્યારે આવે છે ને તો એને હાથ અને પગ ધોવા માટેનું કીધું છે, ભોજન પહેલા એના હાથ ધોવા માટેનું કીધું છે, ઇવન રાત્રે સૂતી વખતે હસ્તો પાદ તલ એટલે હાથ અને પગના તળિયાને શીત જલથી એને પ્રક્ષાલન કરવાનું કીધેલું છે। એટલે એ તો કારણ શું છે કે ઇન્ફેક્શનનું તો ખરું, પણ બધી એ નાડીઓ જે છે એ શાંત થઈ જાય છે અને તમારે શાંતિથી સુઈ રહેવાનું છે, અને પગને બધું સ્વચ્છ છે તો પથારી તો ખરી,
પણ તમારું પિત્ત દોષ જે છે એ પણ ત્યાં ઉગ્રતા જે છે એ પણ શાંત થાય છે, તમારે શાંતિથી ઊંઘ લેવાની છે. એટલે હાથના પ્રક્ષાલનનો આયુર્વેદમાં પણ ખૂબ સારો ઉલ્લેખ જોવા મળે છે. કુલ આયુર્વેદમાં પણ બહુ સારો એવો ઉલ્લેખ છે તે કરવામાં આવ્યો છે. પરંતુ ડૉક્ટર અંશુલ, મહત્વપૂર્ણ બાબત એ છે કે 2023ની થીમની જો વાત કરવામાં આવે તો એક સાથે ક્રિયાની વેગ આપો, આવી 2023ની આ થીમ છે. પહેલાં તો એ જણાવો કે આ થીમ શું કહેવા માંગે છે. આ થીમમાં મેઇન એવું છે કે આપણે જે હેન્ડ હાઇજીનના સ્ટેપ્સ છે, કઈ રીતે હાથ ધોવા, એના માટે ધ્યાન આપવામાં આવ્યું છે કે તમારે પ્રોપર આગળ ને પાછળ હાથ ધોવાના છે, આંગળીઓ વચ્ચે પ્રોપર ક્લીન કરવાનું છે, થંબને ક્લીન કરવાનું છે, નખને ક્લીન કરવાનું છે. એટલે આખી સ્ટેપ વાઇઝ જે પ્રોસેસ કીધી છે એ બહુ અગત્યની છે. આપણે ખાલી પાણીની થી પલાળી દઈએ અને આપણા હાથ જંતુ રીતે ચોખ્ખા થઈ ગયા કે બેક્ટેરિયા કે જર્મ ફ્રી થઈ ગયા એવું નથી. એટલે એ સ્ટેપ વાઇઝ પ્રોપર જે ફોલો કરવામાં આવે તો એનો પ્રોપર તમારે એનું રિઝલ્ટ મળે, એટલે કે આપણા તરફથી જે ઇન્ફેક્શન અટકાવવાનો જે પ્રયાસ છે એ પૂરો થાય. વૈદ સાહેબે બહુ સારી વાત કરી કે આપણે ઇન્ફેક્શનથી કંટ્રોલ કરી શકીએ, આપણે બીજાને ઇન્ફેક્શન ફેલાવાનું પ્રિવેન્ટ કરી શકીએ. અને તમે જે વાત કરી કે આજની લાઇફસ્ટાઇલમાં દોડાદોડીમાં આટલું આપણે ધ્યાન નથી આપતા, રાત્રે બી સૂતા પહેલા જે તમે કહો છો, તો એમાં હેન્ડ સેનિટાઇઝર્સનો બી હવે બહુ કોમન યુઝ થવા માંડ્યો છે. એના પોતાના પ્રોબ્લેમ્સ થાય છે એ આપણે આગળ જતા ડિસ્કસ કરીશું. પણ હેન્ડ હાઇજીનમાં ચાર મેઇન વસ્તુ આવે. પહેલા છે હાઇજીન, એટલે કે આપણે સ્વચ્છતા જાળવવી. બીજું છે એની હેલ્થ, હેલ્થ એટલે આપણા હેન્ડ્સની હેલ્થ, હેન્ડ્સમાં સ્કિન જે આવે એની હેલ્થ. આપણે જે ઇન્ફેક્શન કંટ્રોલ કરીએ છીએ હેન્ડ હાઇજીનના માધ્યમથી, એ હાઇજીન સાથે સાથે જે ઇન્ફેક્શન કંટ્રોલ છે. અને સેફ્ટી, સેફ્ટી આપણા પોતાની ઇન્ફેક્શન પ્રત્યે અને આપણી જે હાઇજીન અને હેલ્થ સાથે જે ઓવરઓલ આપણી કમ્યુનિટીમાં જે સેફ્ટી ડેવલપ થાય છે એના માટે આ વર્ષે જે આખું સર્કલ ઓફ હેન્ડ્સનું જે થીમ રાખવામાં આવી છે એ બહુ સારી છે કે અવેરનેસ એની કોરોના પછી બહુ સારી રીતે લોકો સમજી શકશે અને એનું પાલન કરી શકશે. બિલકુલ રાજેશભાઈ, મહત્વપૂર્ણ બાબત એ છે કે તમે જુઓ કે મેડમે કહ્યું એ પ્રમાણે સેનિટાઇઝરનો ઉપયોગ અત્યારે લોકો કરતા થયા છે, પરંતુ ક્યારે કરતા થયા છે? કોરોના આયા પછી. સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે સેનિટાઇઝરની ખબર લગભગ મોટાભાગના લોકોને હતી, પરંતુ ગ્રામ્ય કક્ષાની વાત કરવામાં આવે, રૂરલ એરિયાની જ્યારે ચર્ચા કરતા હોય ત્યારે તમે જુઓ કે રૂરલ એરિયામાં તો ત્યારે જ ખબર પડી કે આ હેન્ડ સેનિટાઇઝર શું છે, ત્યારે જે લોકો જ્યારે ખબર પડી કે ભાઈ આ તો હાથમાં જે હેન્ડ સેનિટાઇઝર છે હાથના ઉપયોગ માટેનું વસ્તુ છે, એનાથી આપણે હાથ ચોખ્ખા રાખી શકીએ છીએ. પહેલાં તો એ જણાવો કે અત્યારે હાલમાં આનો ઉપયોગ કેટલા પ્રમાણમાં થવો જોઈએ અને કઈ રીતનું? ઓકે, હું વાત કરું છું સેનિટાઇઝર વિશે. આપણે સૌથી પહેલા એ સમજવાનું છે કે આપણે હાથ ધોવા માટે આ અવેરનેસ બધા ગ્રામ્ય વિસ્તાર સુધી જાય એના માટે આ ચર્ચા કરી રહ્યા છીએ. પણ એનો મતલબ એ નથી કે તમે દર ઘડીએ ઘડીએ કે કલાકે કલાકે હાથ ધોવો. એના પોતાના પ્રોબ્લેમ્સ થાય છે ગ્રામ્ય વિસ્તારમાં, કે નાના છોકરાઓને એમની પોતાની ઇમ્યુનિટી ડેવલપ કરવા માટે એ અમુક લેવલ સુધીનું ઇન્ફેક્શન કે ઇન્ફેક્શન સામે એ એક્સપોઝર બહુ જરૂરી છે. તો ખાલી જમતા પહેલા કે રાત્રે સૂતા પહેલા કે તમે બહારથી આવ્યા હો એટલી વખત તમે હાથ ધુઓ, વિચ ઇઝ એક્સેપ્ટેબલ. તમે સાબુ ને પાણીનો ઉપયોગ કરી શકો છો, તમે સેનિટાઇઝરનો ઉપયોગ કરી શકો છો. સેનિટાઇઝરમાં એવું જ છે કે તમારે હાથ ભીના નથી કરવાના, ડાયરેક્ટ એ સેનિટાઇઝરના બે કે ત્રણ ટીપા લઈને અને પ્રોપર જેમ મેં કીધું બધા આંગળી વચ્ચે અને ઓવરઓલ જે 7 સ્ટેપ્સ હાઇજીનના કીધા એ રીતે તમે એને યુઝ કરી શકો. પણ કલાકે કલાકે અમુક લોકોને એ મેન્ટલ સ્ટ્રેસ થઈ જાય કે મારા હાથ ચોખ્ખા નથી, એ આપણે અટકાવવી એટલું જ જરૂરી છે. કારણ કે અમારી પાસે ઓલમોસ્ટ કોરોના વખતે તો વધારે, પણ હવે બી પેશન્ટ્સ એવા આવે છે કે એટલીસ્ટ 50-60% પેશન્ટ જે વારે ઘડીએ હાથ ધોઈને સ્કિનની ડિઝીઝીસ લઈને આવે. કારણ કે આપણું બેરિયર ઇફેક્ટ જે સ્કિનમાં જે આપણે એક નેચરલી જે બેરિયર છે એ જ ડેમેજ થઈ જાય છે, તો તમારે બેરિયર ડેમેજના ડિઝીઝીસ બહુ જોવા મળે છે. એટલે આપણે ઇન્ફેક્શન તો પ્રિવેન્ટ કરીએ છીએ, પણ ઇન્ફ્લેમેટરી અને કોન્ટેક્ટ ડર્મેટાઇટિસ નામના અમુક એલર્જીક ડિસઓર્ડર્સ જનરેટ કરીએ છીએ. તો આપણે એ બેલેન્સ રાખવું બહુ જ જરૂરી છે કે આપણે હેન્ડ હાઇજીન છે, સેફ્ટી છે અને એની હેલ્થ એ બી આપણે જાળવવી પડે. તો સેનિટાઇઝરનો તમે યુઝ કરો, પણ આપણે વાત કરીએ રીતે જ ખાલી વોશરૂમ યુઝ કરો ત્યારે કે જમતા પહેલા, એ બધા વિશે વાતો ધ્યાનમાં રાખવાની છે. જેમ વૈદ સાહેબે કીધું, ઘડી ઘડી આપણે જો આંખમાં નાકમાં મોઢામાં હાથ નાખીએ
તો વાયરલ ઇન્ફેક્શન જે રેસ્પિરેટરી એટલે કે નેઝલ રૂટથી જે જતા હોય, પ્લસ જે આપણે સ્ટમકના ઇન્ફેક્શન જે છે કે આપણને ઝાડા ઉલટીને એ બધું બી આપણા હાથના માધ્યમથી જ વધારે ફેલાય છે. તો એના માટે આપણે હેન્ડ હાઇજીન બહુ જરૂરી છે, પણ સાથે સાથે એનો બેલેન્સ બી જરૂરી છે. રાજેશભાઈ, મહત્વપૂર્ણ બાબત એ છે કે દિવસમાં કેટલી વાર હાથ ધોવા જોઈએ, આયુર્વેદમાં શું વર્ણન કરવામાં આવ્યું છે આને લઈને? એવું એક્ઝેક્ટ ચોક્કસ કેટલા પ્રકાર કે એવી રીતે વર્ણન નથી, પણ મુખ્ય વસ્તુ એ છે કે ભોજન પૂર્વે એનું જે વાત કરી છે એ છે, અને રાત્રે સૂતા પહેરાની વાત છે. પ્રવાસમાંથી બહારથી આવ્યા પછી ઘરમાં તમે જાઓ છો એટલે બહાર કેટલા લોકોને મળ્યા છો, શું છો એ કોઈને ખબર નથી. તો એ વખતે આવી અને સીધે સીધું પહેલા બાથરૂમમાં જઈ અને સ્વચ્છતા કરી લેવાનું એક વિધાન મળે છે. એટલે બીજી રીતે જો જોવા જઈએ તો ખાસ કરીને સ્ટૂલ પાસ કર્યા પછી બહુ જ મહત્વની છે. એટલે યુરિન કે યુરિન અને સ્ટૂલની જે અર્જ જે કુદરતી વેગ છે એમાંથી બહાર આવ્યા પછી તો એ પણ એક ઇન્ફેક્શનનું માધ્યમ બની શકે. તો એટલા માટે એ વખતે પણ હાથ ધોવાના છે. હું એવું માનું છું કે ગમે ત્યારે તમે હાથ ધોવો. જો તમને એલર્જી છે, જેમ આપણે ડોક્ટર અંશુલભાઈને કીધું કે કોન્ટેક્ટ ડર્મેટાઇટિસ છે, ચામડીના પડમાં સોજો આવવાને કારણે ખરેખર એવું જોવા મળે કે પિત્ત પ્રકૃતિવાળી વ્યક્તિ હશે, તો અમે પણ ઘણા બધા એવા જોઈએ છે કે હાથ ઇરિટેટ થઈ જાય, હાથમાં ડિહાઈડ્રેશન થઈ જાય. એટલે ઉપરનું જે કુદરતી જે પાણીનો સંગ્રહ જે ચામડીમાં હોવો જોઈએ એ વારંવાર સેનેટાઇઝરમાં આલ્કોહોલ આવે છે ઘણા બધા 70% સુધીના, તો એ પાણીને સૂકવી નાખે છે એટલે ડિહાઈડ્રેટ થાય, ચામડી ફાટવા માંડે છે, ચીરા પડવા માંડે છે, અને ક્યારેક ક્યારેક ખંજવાળને બળતરાનું કારણ બને. તો એવા લોકોને ખાસ કહું કે તમે હેન્ડમેડ સાબુ હોય કે અથવા બીજા સાબુ છે વાપરો, 20 સેકન્ડ સુધી વાપરો, તો એ તમારા સેમ ટુ સેમ સ્ટરીલાઇઝેશન જેવી તમને ઇફેક્ટ આપે છે. તો એ ઓઇલ બેઝ સાબુ હશે તો તમને આ પ્રશ્નમાંથી નિવારણ તમને મળી શકે છે. એટલે આ ખાસ હું કહેવા માંગુ છું કે વારંવાર હાથ ધોવાની જરૂર નથી. મેડમે જે કીધું એ પ્રમાણે ખરેખર બહુ સારી વાત છે, પણ અવેર રહેવાનું છે કે આપણા હાથ બગડ્યા છે અને આપણે કોઈ પણ રીતે મોં નાક કે અહીંયા સ્પર્શ કરીએ છીએ અથવા ખાવા પીવાની વસ્તુ છે, તો એ સમયે આપણે હાથ ધોવાનો છે. અંશુલબેન, ખાસ વાત એ છે કે કોઈકને આપણે કોઈની જોડે મિલન થયું હોય, માનો કે કોઈકની જોડે હાથ મિલાવીએ આપણે, એના પછી શું હાથ ધોવા એટલા જરૂરી છે કે જમ્યા પહેલા ધોવા જોઈએ, શું માનો છો આપ? જો આમાં એવું છે, જો તમને પોતાને માઇલ્ડ શરદીના સિમ્પટમ્સ હોય કે તમને પોતાને એવી પ્રકૃતિ હોય તમારી કે તમે જલ્દી રેસ્પિરેટરી ઇન્ફેક્શન આવી જાય છે કે વાયરલ તમે વારે ઘડી માંદા પડો છો, કે સામેવાળી વ્યક્તિ તમને એવું લાગે કે એને થોડું શરદીનો પ્રમાણ છે એઝ ઓફ નાઉ, તો તમે પછી હેન્ડ વોશ કરી લો. બાકી અત્યારે 10 સેકન્ડના કોન્ટેક્ટમાં તમે હેન્ડશેક કર્યું હોય તો એવું હવે એટલું જરૂરી નથી. એ સમય હતો કોરોના વખતે કે આપણે એ વિચાર બી નહોતા કરતા અને ખાલી નમસ્કાર જ કરતા હતા, હેન્ડશેકનો વિચાર બી નહોતો આવતો. પણ હવે જો આપણે બહુ શોર્ટ કોન્ટેક્ટ હોય તો મને નથી લાગતું કે દર વખતે તમારે હાથ ધોવા જોઈએ, બીકોઝ એના લીધે એના બીજા પ્રોબ્લેમ્સ એટલા થાય છે. હા, તમે હોસ્પિટલ સેટઅપમાં છો, તમે પેશન્ટને ટચ કર્યું છે, કે તમે પેરામેડિકલ છો, ગ્રામીણ વિસ્તારમાં તમારે બધા માંદા દર્દીને મળવા ગયા છો, તો એ વસ્તુ જુદી છે. બાકી રૂટીન હેલ્ધી ઇન્ડિવિડ્યુઅલ્સમાં દર વખતે એવું કરવાનું કોઈ આવશ્યકતા નથી. રાજેશભાઈ, ગરમ પાણીમાં 10 સેકન્ડ સુધી હાથ ધોવા કેટલા યોગ્ય, શું માનો છો? ચીકાશ વાળા થયા હોય કે બીજા કોઈ કારણ હોય, અને કેટલાક કારણોસર કેવું હોય કે કેટલાક બેક્ટેરિયા અને વાયરસ જે છે એ હાઈ ડિગ્રી જે ટેમ્પરેચર હોય એને સહન ના કરી શકે. એટલે ગરમ પાણીથી આવો તો ઉપર રહેલા બેક્ટેરિયા કદાચ કોઈ કારણસર રિમૂવ ન થયા હોય અને તમે ગરમ પાણીથી ધોવો તો એ 30-32 કે 35 થી વધારે 40 ડિગ્રી સુધીનું ટેમ્પરેચર હોય તો બેક્ટેરિયા કે વાયરસ લગભગ મોટા ભાગના એ એને સહન ના કરી શકે. તો એ પણ એક સારું માધ્યમ છે, એટલે ગરમ પાણીથી પણ હાથ ધોઈ શકાય છે. હું અહીંયા એક વાત ઉલ્લેખ કરવા માંગુ છું કે સમય બદલાય એ પ્રમાણે બદલાય. આયુર્વેદના આપણે તો એક પરંપરા હતી આપણા સમાજ જીવનમાં, પહેલા રાખથી હાથ ધોવામાં આવતા હતા. અત્યારે તમે જુઓ એમેઝોન ઉપર ખાલી અને વુડ એસ થી એનું કેટલા હજારો રૂપિયાના ભાવથી કે 1000-2000-2000-3000 રૂપિયા કિલો રાખ વેચાવા માંડી છે. કદાચ આમ બધો વીતી ગયેલો જમાનો પાછો આવતો હોય ને એવું લાગે છે. એટલે એ આપણા ત્યાં પરંપરા હતી કે ધારો કે મળ પ્રવૃત્તિ પછી કે એવી રીતે, તો એનું મેં અમે રિસર્ચ પણ અમે ટ્રાય કર્યો અને થોડું કર્યું,
તો ખરેખર છે કે સ્ટરીલાઇઝેશન માટેનું એક બહુ સારું માધ્યમ સાબિત થઈ શકે છે. તો એ રાખ થી પણ, એટલે રાખ એટલે એનાથી શું થાય છે બીજું, કે કોઈ સાઈડ ઇફેક્ટ થતી નથી હાથને આ ચામડીને, એના માટે એ કોઈ ઇફેક્ટ આવતી નથી. પહેલા એવું માનવામાં આવતું હતું કે આ કદાચ એટલો અસરકારક પ્રયોગ ના હોઈ શકે, અથવા એને મજાકમાં લેવામાં આવતું હતું. પણ અત્યારે તો તમે જુઓ તો નેટ ઉપર એના કેટલા બધા મોટા ફોલોઅર્સ થઈ ગયા છે વેસ્ટર્ન કન્ટ્રીમાં પણ, અને અહીંથી એક્સપોર્ટ થાય છે. આપણે કલ્પના ના કરી શકીએ કે આનું આટલું મહત્વ અત્યારે વધી ગયું છે. તો બીજા પણ એવું, જેમ ગરમ પાણી છે, રાખથી હાથ ધોવા છે, ઓઇલ વાળા સાબુથી હાથ ધોવા, અહીંયા હું ખાસ એ પ્રિફર કરું કે એ કરો તો તમારી ચામડીને પણ નુકસાન નહીં થાય અને તમારે જે ઇન્ફેક્શનથી બચવાનું છે તો એનાથી પણ આપણે બચી શકીએ છીએ. ડૉક્ટર અંશુલ, વારંવાર જ્યારે હાથ લોકો ધોવે છે ત્યારે ક્યાંક ને ક્યાંક એવું કહેવામાં આવતું હોય છે કે શું આ બીમારીની નિશાની તો નથી ને, શું લાગી રહ્યું છે આપને? ગાવાની ક્યાંક ને ક્યાંક ઘટના બનતી હોય છે, હાથ ઉપર ક્યાંક ને ક્યાંક ફૂગ જામી જતી હોય છે, ત્યારે લોકો ક્યાંક કહેતા હોય છે કે આ બીમારીની નિશાની છે, શું માનો છો? હા, એટલે વારે ઘડી પાણીના કોન્ટેક્ટ થી જે આપણા નખની આજુબાજુ છે એ સોજો થઈ જાય, નખમાં ઇન્ફેક્શન થઈ જાય, આંગળા વચ્ચે આપણે વ્હાઇટ થઈ જાય, ફૂગાઈ જાય, એ બધું ફંગલ ઇન્ફેક્શનના લક્ષણ છે. ના, આ એટલે જ આ ટ્રિકી વસ્તુ છે, કારણ કે તમે ઇન્ફેક્શન પ્રિવેન્ટ કરવા માંગો છો, પણ તમે સ્કિનને વારે ઘડી પલાળીને એટલું ડેમ્પ એન્વાયરમેન્ટ ક્રિએટ કરી દો કે લોકલ તમારા જે જંતુ છે, ફંગસ ખાસ કરીને, એ ભેજવાળા વાતાવરણમાં વધે, એટલે તમારે તમને પોતાને ઇન્ફેક્શન આવકારો છો તમે એક રીતે. એટલે અમુક લેવલ સુધી તમે પ્રોપર પછી હાથ ધોયા પછી ડ્રાય કરવા જરૂરી છે. અમુક બેરિયર ક્રીમ છે, મોઇશ્ચરાઇઝર છે, તમે કિચનમાં કામ કરતા હો તો મે બી તમે ખાલી ઘી લગાડી શકો, તમે દિવેલ લગાડી શકો, અધરવાઇઝ ગાયનું ઘી છે કે વેસેલિન છે, પેટ્રોલિયમ જેલી છે, એ બધા રૂટીન પ્રોડક્ટ્સ તમે કોપરેલ છે એ યુઝ કરી શકો, તો તમારા સ્કિનમાં જે બેરિયર ફંક્શન ડેમેજ છે એ રિસ્ટોર થાય, એટલે એ પાછું જેમ એમને કીધું કે પાણીનો સંગ્રહ પ્રોપર થાય અને એ ડ્રાય પ્રોપર કર્યા હશે તો એ ફંગલ ઇન્ફેક્શનનો પ્રોબ્લેમ તમે પ્રિવેન્ટ કરી શકો છો. તો તમારે એ બી ધ્યાન રાખવાનું છે કે તમારી હાઇજીન મેન્ટેન રહે, તમારે એ બી ધ્યાન રાખવાનું છે કે તમે ફર્ધર ડેમેજ ક્રિએટ નથી કરી રહ્યા. અને સાહેબે જે એશની વાત કરી, હવે એમાં અમે મારા પર્સનલ એક્સપિરિયન્સથી ઘણા બધા પેશન્ટ્સ આ રીતે જે નેચરલ જૂનું બધું હવે પદ્ધતિ પાછી રિવાઈવ કરી રહ્યા છે, યુઝ કરી રહ્યા છે, એમાં ઘણી બધી વસ્તુઓ એમાં એવી આવે છે કે જેમ આપણે રાખ લઈએ તો પહેલા એટલું સોઇલ લેવલમાં પોલ્યુશન કે ઇન્ડસ્ટ્રીયલ પોલ્યુશન એ બધું જે સોઇલમાં મળતું હતું કે રાખમાં મળતું હતું, પાણીમાં મળતું હતું, તમે એલોવેરા પ્યોર લોકો યુઝ કરે છે, એ બધાના એમ એ તમને સૂટ થાય છે કે નહીં એ સમજીને જ તમારે યુઝ કરવાનું. પછી આજુબાજુવાળા કરે છે એટલે મારે કરવાનું, પછી એમાં તમને એની પ્રતિકૂળ ઇફેક્ટ ના થાય, અસર ના થાય, એ તમારે ધ્યાન રાખીને સમજીને એનો પ્રોપર ઓબ્ઝર્વેશન રાખીને આગળ વિચાર કરીને કામ યુઝ કરવી પડશે. એટલે ફંગલ ઇન્ફેક્શન છે, બેક્ટેરિયલ ઇન્ફેક્શન બી ફરી બી થાય છે, કારણ કે તમારું નેચરલ ઇમ્યુન બેરિયર સ્કિનનું ડેમેજ થાય. તો હેન્ડ હાઇજીન, જ્યારે તમે આજુબાજુ ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ પેશન્ટ જેમની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય, જેમને આજુબાજુ એમના ફેમિલીમાં કોઈ ઇન્ફેક્શન હોય, ત્યારે થોડી કાળજી સરખી રાખો. બાકી રૂટીનમાં જેમ સાહેબે વાત કરી, એ બે ત્રણ જે તમારા રૂટીન એક્ટિવિટીઝ છે દિવસ પ્રમાણે એટલી તમે ધ્યાન રાખશો તો ઇટ વિલ બી ગો અલોંગ વે, એટલું સફિશિયન્ટ રહેશે. રાજેશભાઈ, ખાસ વાત એ છે કે અત્યારે લાઈફસ્ટાઈલ એવી થઈ ગઈ છે, ભાગદોડ ભરી જિંદગી, એટલે તમે જુઓ કે બધી સુવિધાઓ ઘરમાં મળી જતી હોય છે. ડેટોલ હેન્ડવોશથી લોકો હાથ ધોતા હોય છે, પરંતુ તમે હોટલમાં જમવા જાઓ તો જમ્યા પછી ફિંગર બાઉલ ક્યાંક ને ક્યાંક આપવામાં આવતા હોય છે, એમાં ગરમ પાણી અને એક અડધું લીંબુ કાપીને આપવામાં આવતું હોય છે, એને ક્યાંક ને ક્યાંક એ રીતે હાથ વોશ થતા હોય છે, હેન્ડ વોશ થતા હોય છે. પછી જ્યારે ઘરની વાત કરવામાં આવે તો ઘરે તો જનરલી ડેટોલનું હેન્ડવોશ હોય, લાઇફ બોયનું હોય, કે પછી કપડાં ધોવાનો વધેલો સાબુ હોય, એનાથી પણ ક્યાંક ને ક્યાંક લોકો હેન્ડવોશ કરતા હોય છે, આ કેટલું યોગ્ય, શું માનો છો? આપણે જયારે રેસ્ટોરન્ટની તમે વાત કરી તો મારું દ્રષ્ટિએ તો એવું છે કે આપણે જયારે ખાધું હોય એટલે અંદર તેલ, ઘી વગેરેની, બટર વગેરેની છીકાશ હોય તો અમ્લરસ છે એ સ્નેહને તરત કાપી નાખે છે આયુર્વેદના કહ્યા પ્રમાણે. હા, એટલે એ જે ચીકાશ વાળા હાથ છે તો એ કદાચ સાબુથી પણ જલ્દી ન જતા હોય કે એવું થાય તો એ તરત જ લીંબુથી દૂર થાય છે, ઇમિજીએટ એ વસ્તુ. અને એ બેઠા બેઠા જ તમારે ક્લીન કરવું છે તો એટલા મોટી માત્રામાં તમે પાણી ન વાપરી શકો, પરંતુ એ લીંબુની સાથે વાપરીને પછી કરવાથી તરત જ ચીકાશ દૂર થાય છે. એટલે હું માનું છું ત્યાં સુધી એ ઇન્ફેક્શન કરતા એના અલગ કારણ, આ પર્પઝ એનું અલગ હોય એવું હું માનું છું.
અને બીજું તમે જે પ્રશ્ન કર્યો કે રૂટીનમાં આપણે એ કેટલા પ્રમાણમાં વાપરવું જોઈએ, કયા પ્રકારનું વાપરવું જોઈએ, તો એ દરેક વ્યક્તિ એ પોતે વાપરી શકે છે. અત્યારે તો હવે લીમડામાંથી બનતા સેનિટાઈઝર ને હર્બલ સેનિટાઈઝર પણ આવી ગયા છે, અને ઘણા બધા એવા છે કે જેમાં કરંજ છે, લીમડો છે, એવી જે ઇન્ફેક્શન ને પ્રોટેક્ટ કરનારી જે વનસ્પતિઓ છે એમાંથી બનવા વાળી ઘણી બધી આયુર્વેદિક લિક્વિડ પણ આવી ગયા છે કે જેમાં આલ્કોહોલ વગર પણ એ યુઝ કરી શકાય છે. તો હવે પ્રશ્ન મૂળ એવો જ આવે છે કે જેમ જેમ સમય બદલાતો જાય છે એ પ્રમાણે અલગ અલગ વસ્તુઓ ડેવલપ થતી જાય છે, તો આપણે કયું વાપરવાનું છે અને આપણી પ્રકૃતિને કયું માફક આવશે એ દરેક વ્યક્તિએ પોતાને પોતાની પાસે જેટલા ઉપલબ્ધ સોર્સિસ છે એમાંથી વિચારવાનું છે. પણ આ એક પરિદ્રશ્ય છે કે પ્રકૃતિ આપણે બધાને બદલી રહી છે, અને આ બધી પરંપરાઓ એની પાછળનું સાયન્સ પણ ધીમે ધીમે પાછું આવી રહ્યું હોય એવું આપણે વિચારી શકીએ. અંશુલબેન, હાથ ધોવા માટેની પ્રક્રિયાની વાત કરવી છે, પ્રોસિજરની વાત કરવી છે, રીતની વાત કરવી છે. માનો કે હાથ ધોવા માટે, માનો કે કોઈ જમ્યા પછી, માનો કે હાથ ધોવાયા છે, જમ્યા પહેલાં તો લોકો ધોવે છે, પરંતુ જમ્યા પછી હાથ ધોવા હોય તો પ્રોપર એની આખી રીત શું છે જણાવો પહેલાં તો. જમ્યા પછી આપણે હાથ ધોઈએ એટલે મેઇન જે છે એ જમ્યા પહેલાના જ છે. જમ્યા પછી તો મેઇન આપણું જે છે એ હાથમાં ચોંટેલું જે ખોરાક છે કે ચીકા છે જેમ એ બધું કાઢવા માટેનો જ છે. અને બાકી પછી આપણે એવું ઈચ્છીએ કે જમ્યા પછી આપણે રૂટીન એક્ટિવિટીઝમાં અનનેસેસરી આંગળીઓ કે હાથ મોઢામાં, આંખમાં, નાકમાં ટચ ના થાય, એટલે ત્યારે ઇન્ફેક્શનનો પર્પઝ નથી, ઇન્ફેક્શન કંટ્રોલનો પર્પઝ નથી, ત્યારે ખાલી ચોખ્ખાઈનો પર્પઝ છે. તો ત્યારે તો તમે નોર્મલ લાઇટ એક બે ડ્રોપ સાબુને લઈને નોર્મલ હાથ ધોઈ શકો છો. જે મેઇન વસ્તુ તમે હેન્ડ હાઇજીનના સ્ટેપ્સની વાત કરો તો એ આપણે જમ્યા પહેલા જ જરૂરી છે, અને જેમ એમને કીધું કે વોશરૂમ કે બાથરૂમ યુઝ કર્યા પછીનો છે. ત્યારે તમારે હાથમાં ઓલમોસ્ટ 2 કે 3 ટીપા તમે પ્રોપર સાબુ લીધો હોય, નોર્મલ સાબુ હોય, લિક્વિડ ના હોય તો એને પ્રોપર સરખું જ્યાં સુધી ફીણ ના બને ત્યાં સુધી રબ કરવાનું ઓલમોસ્ટ 20 સેકન્ડ સુધી. પછી પામ ટુ પામ આપણે કહીએ એટલે હાથ, બે હાથ ભેગા થાય એ રીતે, પછી એક હાથ આગળ ને પાછળ એ રીતે 10 સ્ટ્રોક, બીજો હાથ આગળ ને પાછળ થાય એ રીતે 10 સ્ટ્રોક, બે આંગળા વચ્ચે તમારે આખું આંગળા સુધીનું પ્રોપર ક્લીનિંગ થાય એ 10 વખત આ રીતે 7 સ્ટેપ્સ કરવાના હોય છે. પછી તમારો અંગૂઠો, જનરલી અંગૂઠો રહી જતો હોય છે એટલે અંગૂઠાની પ્રોસેસ મેં તમારે આખું ક્લીન કરવાનું રહે છે. પછી તમારા નખ રહ્યા, કારણ કે નખમાં ઇન્ફેક્શનના સોર્સિસ બહુ જ બેક્ટેરિયા કે વાયરસ જોવા મળતા હોય, તો તમારે 2 સાઈડના નખ આમ હથેળીમાં ગોળ ફેરવીને એને ક્લીન કરવાનું બંને સાઈડ, અને આ રીતે તમારું ફિંગર્સને એને લોક કરીને ક્લીન કરવાનું. આ તમારા પ્રોપર હેન્ડ હાઇજીનના સ્ટેપ્સ થયા, ઇન્ફેક્શન કંટ્રોલ કે ઇન્ફેક્શન પ્રિવેન્શનના ની દ્રષ્ટિએ. પણ જમ્યા પછી આટલું ડિટેલ કરવાની જરૂર નથી, જમ્યા પહેલા કરવાની જરૂર છે. બિલકુલ રાજેશભાઈ, ખાસ વાત એ છે કે આયુર્વેદની ચર્ચા થતી હોય અને આયુર્વેદ નિષ્ણાંત તરીકે આપ જ્યારે ચર્ચામાં બેઠા હોય ત્યારે એક પ્રશ્ન પૂછવાનું મન થાય કે ઘરગથ્થુ ઉપચારની પદ્ધતિ શું છે. જનરલી મેં અગાઉ વાત કરી એ પ્રમાણે કે ડેટોલ હોય, લાઇફ બોય, લિક્વિડ, હેન્ડવોશનું લોકો ઉપયોગ કરતા હોય અને ચલણ પણ વધ્યું છે. તમે કીધું જે પ્રમાણે કે રાખ એમેઝોનમાં વેચાય છે, અને ખાસ હવે જ્યારે આયુર્વેદની ચર્ચા હોય ત્યારે આયુર્વેદમાં કયા પ્રકારની ઘરગથ્થુ ઉપચાર પદ્ધતિ જોવા મળી રહી છે. ચોક્કસ, હું અહીંયા વાત કહેવા માંગુ કે કોરોના વખતે આવી બહુ બધી ચર્ચાઓ થતી હતી એટલે, અને એ સિવાય પેશન્ટ પણ જેમ આપણે ડોક્ટર મેડમે કીધું એવી રીતે કે કોન્ટેક્ટ ડર્મેટાઇટિસના અને બધા એવા ઘણા બધા પેશન્ટ આવતા હતા કે જે એવું કે સાહેબ એટલું બધું બળતરા થાય, એટલી બધી અમને તકલીફ થાય છે, તો એમના માટે શું, તો અમે ઉપાય કર્યો હતો. અને મારી પોતાની વાત કરું, મેં કોરોનામાં અમારી હોસ્પિટલોમાં મેં 800 થી વધારે પેશન્ટ ચેક કર્યા હતા, તો અમે શું કરતા હતા, એક મોટું બાઉલ રાખતા હતા, એક આખું બ્રાસનું બાઉલ આવે ને એ, અને એની અંદર કેવું હતું, લીમડાના પાંદડા લેવાના છે, એમાં કરંજના બીજ લેવાના છે, કણજી વનસ્પતિ આવે છે, અને ત્રીજું છે સિરિસ નામની વનસ્પતિ આવે, સિરિસ છે વનસ્પતિ, એના ઝાડની છાલ લેવાની છે. તો આ ત્રણેયનો અમે ઉકાળો બનાવી નાખતા હતા, ઉકાળો બનાવી નાખી અને એની અંદર ભરી રાખવાનું છે. એટલે એનાથી શું થાય છે, બીજું કે આલ્કોહોલ બેઝ નથી, નેચરલ છે અને કશું કોઈ નુકસાન નથી થતું. એટલે જ્યારે પણ વારંવાર કોઈ પેશન્ટને ટચ કરવાનું થાય, વારંવાર થાય છે, તો અમે શું કરીએ છીએ કે એની અંદર એ હાથ બોળી લીધા છે, અને 3 વ્યક્તિ હોય મારા ત્યાં અને બીજા મેડિકલ ઓફિસર બેઠા હોય, તો અમે 3 બાઉલ રાખ્યા હોય, તો દરેક વ્યક્તિ પોતપોતાના હાથ છે થોડાક સમય પછી
કોઈના સંપર્કમાં આવવાનું થયું, બીજી રીતે થયું, તો એવી રીતે અમે કરતા હતા. તો હું ખાસ કહું કે લીમડાના પાંદડા, કણજીના બીજ, એમાં તુલસીના પાંદડા થોડા નાખવા હતો નાખી શકાય, અને શિરીષ, આ બધાને વિષકનો બીજ. મહત્વપૂર્ણ બાબત એ છે કે ખાસ જે પ્રમાણેની પ્રક્રિયા રાજેશભાઈએ જણાવી એ પ્રમાણે કે અલગ અલગ જે ખાસ લીમડાના પાનની વાત હોય કે પછી કણજીની વાત હોય, કણજી એક જાતનું વૃક્ષ છે, એ એક ઘરગથ્થુ ઉપચારની વાત કરી અને ઘરગથ્થુ ઉપચારથી તમે હેન્ડ વોશ પણ કરી શકો છો. ડૉક્ટર અંશુલ અને વૈદ્ય રાજેશ ઠક્કર, આપ જોડાય, આપનો આભાર. તો દર્શક મિત્રો, ખાસ જમ્યા પહેલાં હાથ એટલા માટે ધોવા જરૂરી છે કારણ કે ભાગદોડ ભરી જિંદગીમાં કોઈને તંદુરસ્તીનો જ્યારે ખ્યાલ નથી રહેતો ત્યારે જ્યારે હાથ ધોવાનું ભૂલી જાય છે ત્યારે શરીરમાં એ બેક્ટેરિયા પ્રવેશી જાય છે અને એના જ કારણે રોગોનું ઘર બનતું હોય છે. ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં બસ આટલું જ. ફરી મળ્યું છે એક નવા વિષય સાથે. ત્યાં સુધી જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.